નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીલા જાનો દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં ચેપ્ટર નંબર 6 જોવાનું છે, જેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. હવે તમે આપણે સંખ્યાઓ વિશે જોઈ ગયા છે કે આપણી જે ગણિત છે એમાં સંખ્યાઓના ઘણા બધા પ્રકાર છે. એમાં આપણે પૂર્ણ સંખ્યાઓ, ત્યારબાદ છે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે આપણે જોઈ ગયા છીએ કે એ પૂર્ણ સંખ્યાઓ એટલે શું, તો કે 0 થી શરૂઆત કરીને અસંખ્ય સુધીની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓના સમૂહને શું કહેવાય છે, તો કે એ સંખ્યાઓના સમૂહને કહેવાય છે પૂર્ણ સંખ્યાઓ, કે જે સંખ્યા કેવી હોય છે, પૂર્ણ હોય છે. ત્યારબાદ છે પ્રાકૃતિક સંખ્યા, કે જેની શરૂઆત થાય છે 1 થી, 1 થી શરૂ કરીને બીજી જે અસંખ્ય સંખ્યાઓ હોય છે એને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યાઓ, કે જેમાં 0 નો સમાવેશ કરવામાં આવતો નથી. એ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ કે જેની આપણે ગણતરી કરવામાં આવે છે. 0, 0 કેવી સંખ્યા છે કે જેની ગણતરી કરતા જેની ક્યારે ગણતરી થઈ શકતી જ નથી, ટૂંકમાં 0 એટલે કાંઈ નહીં, બરાબર. તો જે ગણતરીની સંખ્યાઓ છે એ શરૂઆત થાય છે 1 થી, તો 1 થી શરૂ કરીને જેવી અસંખ્ય સંખ્યાઓ છે એના સમૂહને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યાઓ. હવે આપણે અહીંયા સંખ્યાઓનો ત્રીજો પ્રકાર જોવાનો છે, જેને કહેવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું, તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં પાછી બે પ્રકારની સંખ્યાઓ છે. પૂર્ણાંક સંખ્યાઓમાં બે પ્રકારની સંખ્યાઓ છે, પહેલું છે ધન પૂર્ણાંક અને બીજું છે ઋણ પૂર્ણાંક. ધન પૂર્ણાંક એટલે શું, તો કે પ્લસ વાળી મોટી સંખ્યાઓ, કે જે સંખ્યાઓ કેવી હોય છે એ પ્લસ વાળી, જેમ કે પ્લસ 1, પ્લસ 2, પ્લસ 3, પ્લસ 4, એ રીતે અસંખ્ય. ત્યારબાદ છે ઋણ પૂર્ણાંકો, એટલે કે એ માઇનસ વાળી સંખ્યાઓ, જેને કહેવાય છે નાની સંખ્યા. એક્ઝામ્પલ તરીકે માઇનસ 1, માઇનસ 2, માઇનસ 3, માઇનસ 4, ત્યાર પછી અસંખ્ય. તો એ પૂર્ણાંક સંખ્યામાં બે પ્રકારની સંખ્યા છે, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક. હવે આપણને પ્રશ્ન કે 0, તો કે 0 કેમાં આવે છે, તો કે 0 જે છે એ ધન પૂર્ણાંક પણ નથી કહેવાતો અને ઋણ પૂર્ણાંક પણ નથી કહેવાતો, પણ 0 જે છે એ આ બંનેથી સ્વતંત્ર છે, કેમ કે 0 ને ક્યારે કોઈ પણ નિશાની લાગુ પડતી નથી. 0 ક્યારે પ્લસ 0 કે માઇનસ 0 કહી શકાતો નથી, પણ હા, કોઈ પણ સંખ્યાની શરૂઆત કરવામાં આવે એમાં હંમેશા શરૂઆત ક્યાંથી થાય છે, 0 થી થાય છે, બરાબર. હવે આપણને ખબર છે કે જે બધી પ્લસ વાળી સંખ્યા હોય છે એ બધી સંખ્યા કેવી કહેવાય છે, મોટી સંખ્યા કહેવાય છે. જ્યારે માઇનસ માં સંખ્યા હોય છે એ બધી સંખ્યા કેવી કહેવાય છે, નાની સંખ્યા કહેવાય છે. ટૂંકમાં જે બધી પ્લસ વાળી સંખ્યા છે એ માઇનસ વાળી બધી સંખ્યા કરતા કેવી કહેવાય છે, નાની કહેવાય છે. જ્યારે ધન પૂર્ણાંકો છે એ હંમેશા ઋણ પૂર્ણાંકો કરતા કેવા કહેવાય છે, મોટા કહેવાય છે. જ્યારે ઋણ પૂર્ણાંકો જે છે એ ધન પૂર્ણાંકો કરતા કેવા કહેવાય છે, નાના કહેવાય છે. હવે આપણે સંખ્યા રેખા વિશે આપણે જોઈ ગયા છીએ કે આપણી જે પૂર્ણ સંખ્યાઓ હોય છે ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવવામાં આવે છે, અને એમાં પણ હંમેશા શરૂઆત 0 થી કરવામાં આવે છે. ત્યારે આપણે ચેપ્ટરમાં જોઈ ગયા છીએ કે હંમેશા સંખ્યા રેખા પર જે ડાબી બાજુ પર રહેલી સંખ્યા હોય છે એ હંમેશા કેવી હોય છે, જમણી બાજુ પર રહેલી સંખ્યા કરતા નાની હોય છે. જ્યારે જમણી બાજુ પર આપણે આગળ આગળ વધતા જઈએ સંખ્યા મોટી થતી જાય છે. તો હવે આપણે અહીંયા જે પૂર્ણાંક સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે નિરૂપણ કરી શકાય છે, નિરૂપણ કરવું એટલે કે સંખ્યા રેખા પર સંખ્યાને દર્શાવવી, તો એમાં હંમેશા સંખ્યા રેખા પર એક્ઝેક્ટ સેન્ટરમાં, એટલે કે સંખ્યા રેખા દોરાઈ ગયા બાદ સંખ્યા રેખા પર હંમેશા સંખ્યાની શરૂઆત, પછી ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક હોય, હંમેશા 0 થી થાય છે. સંખ્યા રેખા પર જે 0 જે છે હંમેશા સેન્ટરમાં વચ્ચે 0 લખવામાં આવે છે. ત્યારબાદ ધન પૂર્ણાંકો એટલે કે મોટી સંખ્યાઓ એ હંમેશા 0 ની જમણી બાજુ પર દર્શાવવામાં આવે છે, પ્લસ 1, પ્લસ 2, પ્લસ 3, પ્લસ 4. પણ જે સંખ્યાઓ ધન પૂર્ણાંક છે, હવે તમને પ્રશ્ન થાય કે જે સંખ્યાઓ માઇનસ વાળી છે એમાં માઇનસ દર્શાવવામાં આવે છે, તો ધન પૂર્ણાંકમાં શું કામ પ્લસ દર્શાવવામાં આવતા નથી, કે ધન પૂર્ણાંકમાં ક્યારે પ્લસ ની નિશાની દર્શાવવામાં આવતી નથી. જે સંખ્યાઓમાં માઇનસ ની નિશાની નથી એ બધી સંખ્યાઓ કેવી કહેવાય છે, ધન પૂર્ણાંક કહેવાય છે. અને જે સંખ્યાઓ માઇનસ વાળી હશે, જે સંખ્યા ઋણ પૂર્ણાંક હોય છે એમાં હંમેશા આગળ માઇનસ દર્શાવવામાં આવે છે. એટલે સંખ્યા રેખા પર જ્યારે પણ સંખ્યાનું નિરૂપણ કરવાનું હોય એમાં ધન સંખ્યાઓ જે છે ધન પૂર્ણાંક
हमेशा जीरो ની જમણી બાજુ પર દર્શાવવામાં આવે છે. ધન સંખ્યાઓ પરથી જીરો વત્તા કેવી હોય છે? મોટી હોય છે. એટલે અહીંયા પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 આ બધી સંખ્યાઓ જીરો વત્તા કેવી છે? મોટી છે. એટલે જે મોટી સંખ્યા હોય છે એને હંમેશા જમણી બાજુ પર દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે ઋણ પૂર્ણાંક. કે બધી ઋણ સંખ્યાઓ છે એ જીરો કરતા બધી નાની. અહીંયા જે બધી ઋણ સંખ્યાઓ છે એ જીરો કરતા કેવી છે? બધી નાની છે. એટલે હંમેશા એ ઋણ પૂર્ણાંકને જીરો ની ડાબી બાજુ પર દર્શાવવામાં આવે છે. જેમ જેમ આપણે જીરો ની જમણી બાજુ પર જઈએ એમ સંખ્યા મોટી થતી જાય છે. જેમ જેમ જીરો ની ડાબી બાજુ પર જઈએ એમ સંખ્યા નાની થતી જાય છે. એટલે કે બધી જે ઋણ સંખ્યાઓ છે એ બધી જીરો કરતા કેવી છે? નાની છે. જ્યારે બધી ધન સંખ્યાઓ જીરો કરતા મોટી છે. એમ કહેવામાં આવે કે માઇનસ 100 અને જીરો માંથી મોટું કોણ ને નાનું કોણ? તો કે 100 નાના. શું કામ? કારણ કે 100 જે છે એ માઇનસ માં છે, બરાબર. માટે 100 નાના. પણ જો 100 પ્લસ માં હોય, બરાબર, તો 0 નાના અને 100 મોટા, બરાબર. તો અહીંયા સંખ્યા રેખા ઉપર અહીંયા જો સંખ્યાઓ છે જે રીતે દર્શાવવામાં આવે છે. કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો કે ચડતા ક્રમમાં. કે સૌથી પહેલા તો કે ઋણ પૂર્ણાંકો, ત્યાર પછી 0 અને ત્યાર પછી બધી ધન સંખ્યાઓ. સૌથી નાનું કોણ? તો કે સૌથી નાની ઋણ સંખ્યાઓ. ઋણ સંખ્યાઓ કરતા 0 મોટો છે અને 0 કરતા મોટી ધન સંખ્યાઓ, બરાબર. તો આ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે હવે એટલું જોયું કે ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકો ને કઈ રીતે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ જોવાનું છે કે અહીંયા જે પૂર્ણાંક સંખ્યાઓ છે એના પણ સરવાળા અને બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું અહીંયા કરવામાં આવે છે. એ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.